દારૂ અવગુણ છે, પણ એમાં એક ગુણ એ છે કે પી જોઈ ખોટું નો હાજી હાજુ બાપ ને કહીએ, ખોટું ન બોલે. અમૃત પીનારો ખોટું બોલી શકે. એમ આખી લંકા ખરાબ હોય તો એમાં ગુણ વિભીક્ષણ નીકળે, અને આખી અયોધ્યા ટનાટન હોય સાહેબ તો એમાંથી અવગુણ એક ધોબી નીકળે. પણ મેં કીધું એમ કે એ અત્યારે વર્તમાન યુગ જે હું તમે લહેર કરી છે એ કેવલ ને કેવલ ભગવાનની કૃપા, તમારા સદગુરુની કૃપા, આ સાધુડાની કૃપા. કલ્પના બારી વાત છે ને સાહેબ, કેવી હું તો મોબાઈલ જોતા એમ થાય કે નહીં માળું વાયર નહીં કઈ નહીં ફોટા આવે કંપની ને ટૂંક ટૂંક લે આલે કે આ તો લે ના થાય કાકાનો ફોટો આવ્યો. અને અત્યારે છોકરી છોકરાનો સંબંધ થાય, ઘરેણા કપડાં ક્યાં કોઈ આપે, મોબાઈલ બટકા લઈ લે આમાં. પછી આપણે એમ થાય ભાઈ હુઈ જ્યો હુઈ જ્યો ને સાદર હોપાટ મેસેજ જતા હોય. ઘણા ખરે ખરે હુઈ જાય ને આલ્યા અને હવે સંબંધ એ જોઈને થાય. પેલા તો ક્યાં જોઈને સંબંધ થતો, વડીલ સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘેરી આવીને ઘૂંઘટ ખોજા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાજ્યા જે હોય. આપણા ગોવિંદ કાકા ને ફાર્મ એમ બેઠેલા ને તે વડીલ બેઠેલા હીરાભાઈ, તે મને જોઈને દાંત કાઢે. એટલે મેં નામ નથી દેવું, નામથી ઓળખો બધા. એટલે ગોવિંદ કાકા ને મેં પૂછ્યું કે આ વડીલ દાંત કેમ કાઢે. મને કે માય કોને ખબર બોલાવો ને, મેં બોલાવેલ કેમ કાકા દાંત કાઢો. મને કે તું ઓલું ઘૂંઘટ વાળું કે ને એ મને બહુ હૈયે સડે. મેં કીધું કેમ, મને કે કોઈને કહેતો નહીં, એ લાઠી ના છે. મને કે કોઈને કહેતા નહીં માય ભાઈ, હું કોઈને નહીં કહું કાકા. હું કયો માઇક સિવાય કોઈને નહીં કહું. હું તો માઇકમાં કહું ને આ ડબલા તમને સંભળાય દેમાં હું શું કરું. મને કે ભાઈ મારા 45 વર્ષ પહેલા લગ્ન થયેલા, અત્યારે મારા 65 વર્ષ. અને એ 45 વર્ષ પહેલા માયા ભાઈ અમારા ગામમાં પાન મળતા. અને કે હું બે પાન લેતો જોઉં, એક એની હાટું ને એક મારી હાટું. પછી કે માયા ભાઈ ન્યા જઈને ઘૂંઘટ ખોજો, પછી બે પાન હું ખાઈ ગયો. પછી એમ છું કે હવે આમાં હું પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઉંદડીઓ મારી નીકળે એવું લાગશે. એને બદલે અત્યારે ભગવાનની ખૂબ કૃપા છે. મારો કહેવાનો જોઈને હક પણ થાય છે, નાતા શીખ્યા. તાજી તાજી લાઈટ આવેલી અને એક ભાઈ ટેબલ મૂકીને ગ્લોબ સડાવતો ગ્લોબા, અને એમાં પીડ્યું સીધો બે ભાન. એ ગામમાં લઈ મોટર લાવ્યા ભાડે, ને ક્યાં તમારા ભાઈને શોર્ટ લાગી ગયો. હું કહેતી હતી તમે રહેવાઈ ગયો, પણ દોઢ દયા બહુ ને રિપેરિંગના દીકરા થવા ગયા, શોર્ટ લાગી ગયો એનો બાપ. અડધે પગ્યા તો ઓલો ભાનમાં આવ્યો. હા, એની બહુને કે ક્યાં લીધા હવે, એ કે તમને શોર્ટ લાગી ગયો દવા ખાલી, કે શોર્ટ ના લાગ્યો તો એ કે મારીને મારી બગલ હું ગાઈ ગઈ. કેટલા દિન આવ્યો નહીં હોય એ કહો તમે. આ ભગવાનની દયા છે, લહેર કરીએ છીએ. એટલે મને ગીત યાદ આવ્યું, એટલે કહેતા હોય એક કડી ગાઈ નાખું. હે વ્રજના માણસોને કોઈ આવીને કીધું કે તમે વ્રજવાસી છો, કે હા. કેનાર માણા રોઈ પીડ્યો હતો સાહેબ ને એટલું બોલ્યો કે તમે કેટલા ભાગશાળી છો કે તમે વ્રજવાસી હશો તો કૃષ્ણની વાહળી તમને સાંભળવા મળી છે ને. તેથી વ્રજના માણસે જવાબ આપ્યો હતો કે હજી અમારા કાનમાં કૃષ્ણની વાહળીના સુર ગુંજે છે. તો તમે ભગવાન કૃષ્ણની રાસલીલા જોઈ છે ને, કે હા. હજી અમે અમારે આંખું બંધ કરીએ ને તો એ કૃષ્ણની રાસલીલા અમારી નજર સામે ટળવળે છે. અને ત્યારે માણસે એટલું જ કીધું હતું કે તો તમે બહુ ભાગશાળી છો, તમે આ ધરતીને લાયક નથી,
હાલો હું તમને વૈકુંઠમાં લઈ જાઉં. તેથી વ્રજના માણસોએ કીધું હતું કે તારા વૈકુંઠને મૂજ દેહવાળે, કે કેમ કે તારા વૈકુંઠમાં જ મોજ હોત તો તારો વૈકુંઠવાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ના આવ્યો હોત ભલા. સ્વદેશી ભગવાન છે કે આવ્યો પછી તે આ ધરતી મૂકીને ગયો નથી, હજી આ ધરતીનું રક્ષણ કરીને બેઠો. એક શંકર અને બીજો હનુમાન એ સ્વદેશી ભગવાન, બાકી કોઈ ગૌલોકમાં લે આવ્યું, કોઈ વૈકુંઠમાં લે આવ્યું અને હો હોની લીલા પૂરી કરી અને ઈ રવાના થઈ ગયા. પણ ભોળ્યો નાથ હજી પદ્માસન લગાવીને મારો બાપ કૈલાસમાં બેઠો છે. એ કૈલાસ પહાડ નથી, હું સ્વયં શંકર છે અને ઈ શંકરની માથે રાફડો થઈ ગયેલો છે સાહેબ. ઈ સમાધિમાં મારો બાપ બેઠો છે અને ભારતનો વાળ વાકો નહીં થાય એનું કારણ એ છે કે જેદી જેદી કોઈ એના શાળા કરશે ને તેથી મારો બાપ ખાલી ત્રીજું નેત્ર ખોલશે ને તેથી એમ કહેવાય કે વિશ્વના કોઈ હરામ વેળા કરનારના માણસને બાળીને ભસ્મ કરી નાખશે અને સારે જહાં પે અચ્છા એ હિન્દુસ્તાન અમારા પાછું ભારત મોટું થઈ જાય. એ વાત ફાઇનલ. એટલે ગીત ગવાનું તેરે મસ્ત મસ્ત દો નયન, એ એ શંકરના નયન જેવા એના જેવી આંખ હોય કોની, ત્રણ નેત્ર વાળો, ત્રિગુણાકારમ ત્રિનેત્રમ. ત્રીજી વાત કે એ એ પાછા બધા અવતારો આના કહેવાથી જ થાય. કૃષ્ણ અવતાર તો શિવના કહેવા. કામદેવ ને જયારે એ બાળીને ભસ્મ કરી નાખ્યા ભગવાન ને ત્યારે રતિ આવી રડતી રડતી અને રતિ ખોલો પાથરીને ભગવાન એ શંકર ને એમ કે મારા ધણી નો સૂત વાક હતો એ દેવતાઓએ મોકલ્યા હતા ને એને તમે બાળીને ભસ્મ કરી નાખ્યા, હવે મારે કોની પાસે રહેવું જોઈએ, હું કોને આધારે જીવું? તો સાહેબ પહેલો જ હુકમ ભગવાન શંકરે કૃષ્ણ અવતારનો કર્યો તો જબ જદુવંશ કૃષ્ણ અવતાર. એ રતિ જેથી જદુવંશમાં ભગવાન કૃષ્ણ જન્મ લેશે તેથી કૃષ્ણની ઘેરે દીકરો થઈને તારો ધણી જન્મ લેશે. આ હુકમ એનો જ થાય. આખી પાર્લામેન્ટ બોળ્યા મોટા બાપુ, એટલે યાર ઉડા રાખે કોઈ આડાવળો થાય એની વાંચ કેવો હશે એવું ધામણું મોકલી દેવા. મને એકા સિંહનું બહુ ગમે, સિંહની એન્ટ્રી. એ સિંહ જેવો છો અહીંયા માં હાથમાં ખવડાવી ગયો, કોઈ મારફાડ હોય એને તમે ઘેરે બોલાવી અને એને ખવડાવી ગયો અને કાંઈ એના લગ્ન કરી નાખો. એક સિંહના લગ્નમાં ઊંદીડો ડિસ્કો કરતો, ઊંદીડો ગીરમાં સિંહના લગ્ન ઊંદીડો, પણ ભાઈ આમ બેન્ડ વાજા વાગ્યા હતા ત્યાં કે ધીંચીક થાય અને પૂછડી ફેરસીને ફરફૂદડીઓ ફરે. એમાં કોકે કીધું કે આ સિંહ પણ એમાં તું હું એટલું બધું કૂદ, તા કે મારો નાનો ભાઈ છે. સિંહ તારો નાનો ભાઈ? હા હું એનાથી મોટો, એની પહેલા મારા લગ્ન ક્યાં. કે પણ તું ઊંધીડ્યો, તા કે હું સિંહ જ હતો પણ લગ્ન પછી ઊંધીડ્યો થઈ ગયો. એટલે આવું તો ખાલી દાંત કઢાય, બાકી કાંઈ બહેનો એટલા બધા માથા ફેરે નથી તમે ઊંધીડ્યા જેવાથી. એ તો ખાલી દાંત કઢાવવાનો, બાકી કઈ આ દેશની માં એવી તો છે જ નહીં. અને તમે કઈ કીધા કરા એવા સૌ હોય ને. હા એક ભાઈની પત્નીને કીધું કે હે ડાર્લિંગ કેવું પેન્ટ પહેર્યું આજે, ઓલી કે થોડું ધોવા દીધું ને કાળું પહેર્યું, મૂળ બે પેન્ટ છે એમાં પૂછ પૂછ હું છો. તા કે ના આ તો એકચ્યુઅલી તને એમ લાગે ને કે હું તને પૂછું છું, આ તો તારું માધ્યમ વધારું. આમ આમ કીધાગરું રહેવું ભલે ને એક જ હોય, બે પેન્ટ ભલે ન હોય પણ તોય કહેવાનું કે ચાલો ડાર્લિંગ આજે હું લુંગી પહેરી લઉં છું અને તમે પેન્ટ ધોઈ નાખો, કાલે કયું પેન્ટ પહેરી કે ધોવા એ જ તારું બાપ બીજું ક્યાં. અને ખરેખર હજાર નથી સમાવટ. હે આ 11 વર્ષથી મોદી સાહેબ ટક્કર લઈ ગયા તો એની સામે મનમોહનસિંહ બાપુ ક્યાંય કામ નથી, એ ટક્કર લઈ ગયા દિલ્હીમાં, અહીંયા એ ક્યાં હેટ્યા છે. બે હામ હામી જમાવી છે, બે સરકાર હારી આપણે ક્યાં કઈ વાંધો, બે માં ફેર એટલો છે આ બોલવામાં કઈ બાકી મૂકતો નથી, મનમોહનજી બાપુ કઈ બોલતા નથી. બે હારા પણ આમ મનમોહનજી બાપા ગમે આમ આયા જતા હોય મને એને છૂટા છે, મેં જ કોઈ દિને હાલતા નથી. કાં બંડીને ખિસ્સા હાથ નાખી દીધા ને કાં બે હાથ પકડી લીધા હોય, આગળ સોનિયા બેન ને વાહ એ બધા જેને રસકા વાહે બકરું આવી જતું હોય.
ગુજરાતમાં એમ છે. કોને ખબર એને પે હું જડુબુટી છે. હારા હારા ને સમાજ બે જ રીતે સાથે રહે, કાં ભયથી અને કાં લાલચથી. અને આ જે બેઠા છે ને એ ભયથી નથી બેઠા, લાલચથી નથી બેઠા, ધર્મથી બેઠા છે. આને લીધે આનું માટે કોઈ બીજું ન હોઈ શકે. નગર રાજકીય માટે એટલું માણા ભેગું કરવું હોય રાજકીય માટે તો સાહેબ કેટલી બસો મગાવવી પડે, કેટલા ડેપોની લાવવી પડે, કેટલાને ફૂલ પેકેટ દેવા પડે, કેટલી જશોદા ઉભી તૂટી જાય, કેટલા તલાટી સસ્પેન્ડ થાય, ત્યારે એટલું માણા ભેગું થાય ત્યારે વાત થાય ભાઈ. એને બદલે સાહેબ આ નવ નવ દિવસ તમે આ કથા સાંભળશો, લાખો લાખો માણા બેઠું હોય, કોઈને ભતું દેવાની વાત તો ન્યા ગઈ. સાહેબ ગાંઠના પોતાના રૂપિયા મૂકી અને આ ધર્મ મંડપ આખો ચલો ચલ ભરાઈ રહેતો હોય, આનાથી ભારતમાં બીજું ઘટે શું, આમાં ગુજરાતમાં ઘટે શું, મને એ કહો તમે. આ ભાવ, આ લાગણી પણ ઉપડી ગયું. જો અત્યારે મોદી સાહેબ આવ્યા હોય, ભારત માતા કે ન્યાલી શરૂ કરાય ભાયા, દસ નામ સાધુ સમાજના વડીલોની પાસે મત લેવા માટે નથી આવ્યો, આ સાધુડાના શરણોની રજ લેવા માટે આવ્યો છું બેનો ભાઈ. ન્યાલી શરૂ કરે તો આપણે ફહાય દે. ભાઈ ગુજરાતને મારે બીજા રાજ્યો સાથે નથી સરખાવું, ગુજરાતને મારે જાપાન સાથે સરખાવું છે બેન ભાઈ. બીજા રાજ્યોની ટીકા નથી કરતો. જેમ શરીરના તમામ અંગ વાલા હોય એમ ભારતના તમામ રાજ્યો મને વાલા છે બેન ભાઈ, પણ ગુજરાત તો મારું કાળજ્યું છે. આપણે કહેલો કાળજું છે, એનું કાળજું છે. કાળજું મીઠું બહુ હોય, ધ્યાન રાખજો.